नमस्ते विद्यार्थी मित्रों, गुजराती स्टडी एंड एजुकेशन चैनल में तमारा दरेके दरेक मित्रों हार्दिक स्वागत है। आज आप विडियो में जोशू कि प्रथम सत्रांत निदान कसोटी 2020-21 विषय गणित है, धोरण 3 है। तारीख आज से 15/3/2021 वार सोमवार है। कुल 40 से तमने 2 कलाक समय आपवामां छे। शाळानु नाम लखवा छे, विद्यार्थी नाम लखवा छे, बराबर छे। आज पूरेपूरू तमारी समक्ष है। हवे जो प्रश्न एक तमारी समक्ष मूकीए छे। अ नीचे आपेला प्रश्नों टूंक में जवाब आपवानो छे। पहेलो छे, नीचे दर्शावेल आकारों में सीधी लीटीनो उपयोग थयेल छे, हा के ना जवाब आपवानो छे। तो आमां थयेल छे तो जवाब आवशे हा, आमां थयेल छे तो ना आवशे। बीजो जोईए आपणे, टाइल्सनो उपयोग करी आपेल ભોયતળિયાની ડિઝાઇન પૂર્ણ કરવાની છે। જો અહીં આપણે ડિઝાઇન જે બાકી હતી અહીં આપણે આ રીતે પૂરી કરી દીધી છે, બરાબર છે, એ તમારે રીકર દેવાનું છે। ત્રીજું, નીચે બતાવેલ ભોયતળિયાની ડિઝાઇન પૂર્ણ કરો। અહીં 6 ચોરસ ટાઇલ્સ દોરેલા છે, અહીં જે બાકી હતા એ આપણે અહીંયા પૂરી કરી દીધી છે, તમે પણ તમારી રીતે પૂરી કરી લેજો। પ્રશ્ન નંબર ક, સંમતિ દર્શાવતી આકૃતિનો અડધો ભાગ પૂર્ણ કરો। અહીંયા અડધી રીતે આપણે આ રીતે પૂરી કરી લીધી છે, બરાબર છે, તમે પણ આ રીતે પૂરી કરી લેજો, બરાબર છે, જે તમને દેખાય છે આપણે આકૃતિ પૂરી કરી લીધી છે। પ્રશ્ન બીજો, નીચે પ્રશ્ન અતિ ટૂંકમાં જવાબ આપવાના છે, એમાં પહેલો જોઈએ, સચિને 55 રન કર્યા છે તો તેની પોતાની સદી પૂર્ણ કરવા બીજા કેટલા રનની જરૂર પડે, તો 5 રનની। બીજો, ખોટી સંખ્યાઓ લખવાની છે, 110, 120, 130, 140 અને 150। ત્રીજો, રૂપિયા 100ની 2 નોટો અને રૂપિયા 50ની 4 નોટો મળીને કુલ કેટલા રૂપિયા થશે, તો 400 રૂપિયા। 100ની 2 નોટો એટલે 200 રૂપિયા અને 50ની 2 એટલે 200 રૂપિયા, એટલે કે 400 રૂપિયા। બીજું, 200, 100, 50, 20, 10, 5 આ ઘા કાર્ડ ભેગા થઈને કઈ સંખ્યા બને, તો આ બધાનો સરવાળો કરવાનો છે। 200, 300, 350, 370, 80 અને 85, તો 385, બરાબર છે, આ રીતે બનશે। ખૂટતી સંખ્યા મૂકવાની છે, 66 ઓછા 66 ઓછા ખાલી જગ્યા બરાબર 10, તો અહીંયા 56 આવશે। બીજું, ખૂટતી સંખ્યા મૂકવાની છે, 98 બરાબર ખાલી જગ્યા 54, તો અહીંયા 44 વત્તા 54 કરીએ તો 98 જવાબ આવશે, એટલે 44। ત્રીજું, ખાલી જગ્યા પૂરવાની છે, 280, 275 ખાલી જગ્યા, 265, 260, તો 5-5 ઓછા કરવાની, તો 75 ઓછા, તો અહીંયા 70 આવશે। આઠમું, ખાલી જગ્યા પૂરવાની છે, 80, 90 ખાલી જગ્યા, 110, 120, અહીંયા 100 આવશે। અને અહીંયા મિત્રો શું આવશે એ જો તમારી સમક્ષ હું રાખું છું, અહીંયા શું આવશે તો ખૂટતી સંખ્યા મૂકવાની છે, 78 ખાલી જગ્યા -24, અહીંયા કઈ સંખ્યા આવશે, -24 કરીએ તો અહીંયા 78 આવશે, તો 102 આવશે, કઈ આવશે, 102 આવશે, બરાબર છે। હવે જોઈએ આગળ પ્રશ્ન 3, અ નીચેના પ્રશ્નનો જવાબ ટૂંકમાં લખવાનો છે, સરવાળો કરવાનો છે। જો અહીંયા 370 વત્તા 58 બરાબર કેટલા થાય, 375 થાય, 370 વત્તા 58 બરાબર, તો અહીંયા 5નો પાંચલો વધી 1, 6 અને 2, 5, 7નો 17 અને 375, બરાબર છે। બીજો જોઈએ, બાદ બાકી કરવાનું છે, 325 ઓછા 204, તો જો અહીંયા 325 ઓછા 204, તો જો અહીંયા શું આવશે, 1 આવશે, અહીંયા 2 આવશે અને અહીંયા 1, તો 121 જવાબ આવશે। બીજું, એક ગામમાં 106 ચંદનનો વૃક્ષ છે અને 238 લીમડાનો વૃક્ષ છે, તો ચંદનનો વૃક્ષ કરતો લીમડાનો વૃક્ષો કેટલો વધારે છે, તો શું કરવાનું આપણે, બાદ બાકી, તો 238 હતા બરાબર છે, એમાંથી શું કરવાનું, 106 બાદ કરવાના, શું આવશે, 8માંથી 6 જાય તો 2 રહેશે, 3માંથી 0 જાય તો 3 રહેશે અને 2માંથી 1 જાય તો 1, તો 132 વૃક્ષ રહે, બરાબર છે। બીજું, સરવાળો કરવાનો છે, 607 વત્તા 854, તો જોઈએ આપણે 607 વત્તા 854, તો 11નો 1 વધી 1, 6 અહીંયા 6 આવશે અને 8નો 14, તો 1461 આવશે, કેટલા આવશે, 1461, જે અહીંયા આપણે લખ્યા છે। આગળ જોઈએ, બ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં છોકરાઓની સંખ્યા 243 છે અને છોકરીઓની સંખ્યા 258 છે, તો આ શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હશે, તો આપણે શું કરવાનું, તો અહીંયા 243 વત્તા 298, બરાબર છે, તો અહીંયા 3 8 1નો 1 વધી આપણે 1 વધી મૂકી છે, 5 5 10 ની 0 વધી 1 મૂકી છે, 1નો 3 2 5, તો 501 સંખ્યા થાય, જે આપણે અહીંયા લખ્યું છે, બરાબર છે। હવે જોઈએ પ્રશ્ન 4, નીચેના પ્રશ્ન સાચા વિકલ્પ પર 0 કરો। બે શહેરો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે, તો કિલોમીટરમાં મપાય। બીજું, કાપડ માપવા માટે શાનો ઉપયોગ થાય છે, તો મીટર પટ્ટી। કૂવાની ઊંડાઈ નીચેમાંથી કયા એકમમાં મપાય છે, તો મીટરમાં। સાડીની લંબાઈ નીચેમાંથી કેટલી હોય છે, તો 5 મીટર હોય છે, બરાબર છે। અને બ ગાંધીનગર 20 કિલોમીટર, અમદાવાદ 105 કિલોમીટર, વડોદરા 175 કિલોમીટર છે, તો સુરતથી કેટલું દૂર હોય, તો ઉપરના ચાર્ટ આધારે સુરતથી અમદાવાદ પહોંચવા માટે કેટલી કિંમત મુસાફર કરવી પડે, તો 175 વત્તા 105 બરાબર છે, તો 280 કિલોમીટર મુસાફરી કરવી પડે,
હવે જે પ્રશ્ન નંબર પાંચમું, 14મી તારીખે શનિવાર આવતો હોય તેવું ઓગસ્ટ 2021નું કેલેન્ડર તૈયાર કરો. તો અહીંયા આપણે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, બરાબર, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 આથી આપણે પૂરેપૂરું કેલેન્ડર લખી દેવાનું છે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિડીયો સંપૂર્ણ પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ હું આભાર માનું છું.